શ્રાવણ માસમાં આમ તો દરેક શિવાલયમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ ગુજરાતમાં એવા ઘણા શિવાલયો છે જેની પૌરાણિકતાના કારણે ત્યાં ભક્તો વિશેષ આસ્થા રાખે છે. અમદાવાદ જિલ્લામાં આવેલ વિરમગામ થી 3 કિલોમીટરના અંતર આવેલ છે હાંસલપુર ગામ, કે જ્યાં નિર્મિત છે શેરેશ્વર મહાદેવ. મુનિ તળાવના કિનારે આવેલું આ ધામ આશરે 700 થી 800 વર્ષ જૂનું છે. તો આવો આપણે પણ દર્શન કરીએ આ સુંદર ધામના. શ્રાવણ માસના આ પાવન દિવસોમાં આજે દર્શન કરીશું શેરેશ્વર મહાદેવ મંદિરના, જે વિરમગામથી 3 કિલોમીટરના અંતરે હાંસલપુરમાં નિર્મિત છે. શેરેશ્વર મહાદેવનું આ ધામ શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડથી જીવંત બની જાય છે. હાંસલપુર કરકથલ માર્ગ પર આવેલા મુનિ તળાવના કિનારે આ ધામ આવેલું છે, જે આશરે 700 થી 800 વર્ષ જૂનું છે. માથે પે થારે ચંદ્રમા સોહે, માથે પે થારે ચંદ્રમા સોહે, થારી જટા મેં ગંગા. આ મંદિર સિવાય તળાવના કિનારે 2 સ્વયંભૂ શિવલિંગ પણ આવેલા છે, જેના નામ છે શ્રી દૂધેશ્વર મહાદેવ તથા શ્રી માત્રેશ્વર મહાદેવ. ભૂતેશ્વર ભોલેનાથ. જો આપણે વાત કરીએ શેરેશ્વર મહાદેવ મંદિરની, તો આ ધામ સાથે જોડાય છે એક સુંદર કથા. પ્રાચીન કાળમાં અહીંના એક સ્થાનિક ભરવાડની ગાય રોજ તળાવ પાસે નિશ્ચિત જગ્યા પર પોતાનું દૂધ વહાવી દેતી. ગામ લોકોએ તપાસ કરતા જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું. સદાશિવનું આ લિંગ જ્યારે ગાળામાં તમામ લોકો લઈ જતા હતા, ત્યારે આ જ સ્થાને ગાળું અટકી ગયું. અનેક પ્રયાસો કરવા છતાં ગાળું આગળ ન વધ્યું. આ જ વાતને ભોળાનાથ નો ચમત્કાર માની સૌ લોકોએ આ સ્થાન પર મંદિર બનાવવાનો નિર્ણય કર્યો. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હજારો લોકોની ઉપસ્થિતિમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આ સુંદર શિખરબદ્ધ શિવાલય તૈયાર થતા તેનું નામ શેરેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું. અંદાજે 800 થી 800 વર્ષ જૂનું મંદિર છે, અને આજુબાજુના તથા વિરમગામના ગામ લોકોના માણસો પગપાળા યાત્રા ચાલીને આવે છે. સવાર સાંજ અને ભક્તોની ભીડ હોય છે, અને અહીંયા શ્રાવણ માસની અંદર 4 સોમવાર હાંસલપુર ગામની અંદર મેળો ભરાવે છે, અને 10 શ્રાવણ માસમાં અહીંયા લોકો ભક્તિભાવથી આવે છે, પોતાની શ્રદ્ધા અનુસાર પૂજા વિજન કરે છે, અને ખૂબ જ સાંજે ગમ ભોજન પણ થાય છે. ગર્ભગૃહમાં સ્થાપિત આ પવિત્ર શિવલિંગ ચાંદીથી મઢવામાં આવ્યું છે. રોજ સવાર સાંજ થતી આરતીમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ આસ્થાભેર જોડાય છે. શ્રાવણ માસ દરમિયાન દૂર દૂર થી આવતા ભક્તો વિવિધ પુષ્પ, બિલીપત્ર, અક્ષત વગેરે થી મહાદેવની પૂજા વિધિ કરતા હોય છે. એવા અસંખ્ય ભક્તો છે જેને શેરેશ્વર મહાદેવની કૃપાના પરચા મળ્યા હોય. આ શંકર ભગવાન નું મંદિર જે શેરેશ્વર છે, એ શ્રાવણ મહિનાની અંદર સવારે 6 વાગે ઓમ નમઃ શિવાયના નારાથી ગુંજી ઉઠે છે. આજુબાજુ વિસ્તારના સમગ્ર ગુજરાતમાંથી શિવ ભક્તો અહીંયા વહેલી સવારે આરતી કરવા આવી જાય છે. આખો મહિના દરમિયાન આ મંદિરની અંદર ભંડારાનું આયોજન થાય છે, અને
આ ગામના લોકો અને ભૂદેવોને અહીંયા ભંડારામાં લાભ મળે છે। શાસ્ત્રોમાં શ્રાવણ માસને અતિ પવિત્ર માસ કહ્યો છે, કારણ કે આ દિવસોમાં થતી શિવ ઉપાસનાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે, તમામ મનોકામના સાકાર થાય છે। ત્યારે શેરેશ્વર મહાદેવ મંદિરમાં પણ સૌ ભક્તો ભોળાનાથની કૃપા અર્થે પધારતા હોય છે। પિયુષ ગજ્જર, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, વિરમગામ।